નમસ્તે મિત્રો, ટેકનિકલ ફ્રી ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને 5000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો, ડાયરેક્ટ ખાતાની અંદર આ જે સહાય છે એ મળવાપાત્ર અસર થશે. તો આ સહાય કોને મળશે? તો આની અંદર તમારે ક્યાં અરજી કરવાની રહેશે? સાથે મિત્રો, આ અરજી કઈ યોજના અંતર્ગત રહેશે એની સંપૂર્ણ વિગતો જાણીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું, યોજનાનું નામ છે સત્યવાદી રાજા હરિચંદ્ર મહત સહાય યોજના. માટે આ સહાય મળતી હોય છે. તો આ લાભ કોને મળશે? તો મિત્રો, આની અંદર અનુસૂચિત જાતિના અરજદારોને સ્વજનો જે સમય મરણ જે કફન જે કાઠી સહાય પેટી આ યોજના લાભ મળી શકાય છે. તો આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં આવક મર્યાદા 1.5 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને 6 માસની અંદર તમારે જે અરજી કરવાની હોય છે. તો મૃત્યુ પામ્યા પછી 6 મહિના પછી તમારે અરજી કરવાની છે. તો ક્યાંથી આ લાભ મળતો હોય છે? તો આની અંદર લાભ છે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, કોઈપણ જે જિલ્લો હોય છે એ અંતર્ગત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત ગ્રામ્ય સ્તરે હોય છે, અને સમાજ કલ્યાણ નિરીક્ષણ જે સંબંધિત તાલુકાની અંદર જે સહાયમાં તમારે અરજી કરવાની હોય છે. તો આની અંદર સહાય પેટી લાભ તમને 5000 રૂપિયા સીધા વારસાના ઈ પેમેન્ટ સ્વરૂપે જે ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે. તો કયા કયા પુરાવા જોઈશે? જાતિનો જે દાખલો છે એ તમારે આની અંદર જોઈશે. સાથે મિત્રો, આની અંદર આવકનો દાખલો છે, બેંક પાસબુકની નકલ છે. સાથે મિત્રો, આની અંદર જે રેશન કાર્ડ જો હોય તો તમને આ લાભ સૌથી વધુ મળતો હોય છે. એની મરણનો દાખલો છે અને આધાર કાર્ડ તમારે જે છે એ તમારે આની અંદર આપવાનું રહેશે. તો મિત્રો, આની અંદર તમારે આ પુરાવા જે તમારે આપવાના રહેશે કે જાતિનો દાખલો, આવકનો દાખલો, બેંક પાસબુકની નકલ જે ડાયરેક્ટ ખાતાની અંદર આવે એ પ્રકારે, રેશન કાર્ડ આપવાનું છે, મરણનો દાખલો અને આધાર કાર્ડ તમારે આપશો. તો મિત્રો, આ યોજના જે સત્યવાદી રાજા હરિચંદ્ર મરોતર સહાય યોજના છે એનો તમે અનુસૂચિત જાતિના જે લોકો છે એમને મળતો હોય છે. તો તમારે બીજો મિત્રો આજુબાજુ કોઈ પણ અનુસૂચિત જાતિના જે લોકો હોય અને આ પ્રકારે જે સહાય મેળવવા માટે તમારે એમને જાણ કરવાની રહેશે જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે. તો મિત્રો, આ યોજના અંતર્ગત તમારે કોઈ પણ યોજનાની માહિતી જાણવી હોય તો કમેન્ટ કરજો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.